જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું મકર સંક્રાંતિના દિવસે કરવાના ઉપાયો અને મંત્ર જાપ, જે કરવાથી ભગવાન સૂર્યનારાયણની અસીમ કૃપા પ્રાપ્ત થશે, ભાગ્યનો ઉદય થશે, માતા લક્ષ્મી અપાર કૃપા વરસાવશે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, દાન પુણ્ય કરવું, દેવદર્શન, પૂજાપાઠ વગેરે કાર્યો કરવામાં આવે છે. આ દિવસે ગરીબોને તલ, ગોળ, ખીચડી, નવા વસ્ત્રો વગેરેનું દાન કરવાથી જીવનની ઘણી બધી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. આ દરેક કાર્યોની સાથે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી મંત્ર જાપ કરવાનું ખૂબ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલ દરેક ધાર્મિક કાર્યોનું 100 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કરેલ મંત્ર જાપ સિદ્ધ થઈ જાય છે. આથી આ દિવસે કરેલ સ્નાન, દાન, પુણ્ય તથા મંત્ર જાપ એ જીવનની દરેક સમસ્યા દૂર કરે છે, સુખ સમૃદ્ધિ આપે છે. મંત્રમાં એવી શક્તિ રહેલી છે કે મંત્ર જપ કરવાથી દરેક પ્રકારના ગ્રહદોષ દૂર થાય છે. મંત્રોમાં જીવનની તમામ મુશ્કેલી દૂર કરવાની શક્તિ રહેલી છે. કુંડળીમાં રહેલા દોષ દૂર કરે છે. તો જાણીશું એવા ઉપાયો તથા મંત્ર જાપ જે મકર સંક્રાંતિના દિવસે કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે. સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે, અને સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાંતિ કહેવાય છે. આ દિવસે સ્નાન, દાન વગેરે ધાર્મિક કાર્યનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે 6 પ્રકારની વિધિથી તલનું સેવન કરવું જોઈએ, જેમ કે તલના તેલથી માલિશ કરવું, તલ ઉમેરેલા જલથી સ્નાન કરવું, તલનું દાન કરવું, તલથી બનેલું ભોજન કરવું, જળમાં તેલનું અર્પણ અને અગ્નિમાં તલની આહુતિ આપવી. આ ભગવાન સૂર્યની આરાધનાનું પર્વ છે, તેથી આ દિવસે ભગવાન સૂર્યનારાયણનું વ્રત રાખવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે, તેના ઉપાસકને શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. જો પવિત્ર નદીમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે જ પાણીમાં ગંગાજળ અને તલ ઉમેરીને ગંગા મૈયાનું ધ્યાન કરતાં ઉત્તર દિશા તરફ મોં રાખીને સ્નાન કરવું. સ્નાન કરતી વખતે ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સનિંધિ કુરુમ મંત્રનો જપ કરવો. આમ કરવાથી તમને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થશે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું, ત્યારબાદ સૂર્યદેવને ત્રાંબાના કળશમાં જળ, લાલ ફૂલ અને તલ ઉમેરીને જળ અર્પિત કરવું. જળ અર્પિત કરતી વખતે ઓમ ધૂણી સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો. આ સિવાય આ દિવસે સૂર્ય સંબંધિત વસ્તુઓ જેમ કે ત્રાંબુ, ઘઉં, ગોળ, કેસર, ખસખસ, ઘી, ગુલાબી રંગનું કપડું, મીઠું તેમજ રૂનું દાન કરવું. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થશે. મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવી ગરીબ ભૂખ્યા બાળકો કે પછી જરૂરિયાતમંદોને કે ગરીબોને ખીચડી બનાવીને ખવડાવવી, તેમજ તલ તેમજ ધાર્મિક પુસ્તકોનું દાન કરવું. ભગવાન વિષ્ણુને પણ તલ અર્પિત કરવા. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે, ઘરમાં ધનનો વધારો થશે. આ દિવસે શનિની ઉપાસના કરવાથી કાળા તલ, ગોળના લાડુ બનાવીને ખાવાથી સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ઉત્તરાયણના દિવસે 1 મુઠ્ઠી કાળા તલ લેવા, પરિવારના દરેક સભ્યના માથા પર 7 વખત ઉતારી ઘરની ઉત્તર દિશામાં ફેંકી દેવા. આમ કરવાથી ઘરમાં ધન આવશે અને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ઉત્તરાયણના દિવસે સવારે 14 કોળીઓ ઘરમાં લાવી તેને દૂધમાં કેસર ઉમેરી સ્નાન કરાવવું, ત્યારબાદ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવવું, લાલ કપડામાં બાંધી માતા લક્ષ્મીની સામે મૂકવી, ત્યારબાદ 2 દીપક પ્રગટાવવા, 1 ઘીનો અને 1 તલના તેલનો. ઘીના દીપકને લક્ષ્મીજીની જમણી બાજુ અને તેલવાળો દીપક એ ડાબી બાજુ રાખવો. ત્યારબાદ કોડિયાને હાથમાં લઈ ઓમ સંક્રાંત્યાય નમઃ આ મંત્રનો જપ 14 વખત કરવો. ત્યારબાદ બપોરે 12 વાગ્યે કોળીઓને ધન મૂકવાના સ્થળ પર મૂકી દેવી. દીપકનું સ્થાન બદલી ડાબી બાજુ રહેલા દીપકને જમણી બાજુ અને જમણી બાજુના દીપકને ડાબી બાજુ મૂકી દેવા. સાંજના સમયે ઘીનો દીવો તુલસી પાસે અને તલના તેલનો દીવો ઘરના આંગણે મૂકવો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહેશે. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે. ધન અને અન્નની ક્યારેય ખોટ નહીં આવે. મકર સંક્રાંતિના દિવસે ગાયોની સેવા કરવી જોઈએ. ગાયને લીલો ઘાસચારો ખવડાવો, પક્ષીને દાણા ચણ નાખવા. આમ કરવાથી
ચંદ્ર અને શુક્ર દોષ દૂર થાય છે. કુંડલીમાં તેમની સ્થિતિ મજબૂત બને છે. આ દિવસે પિતૃની શાંતિ માટે જળ અર્પણ કરવું. આમ કરવાથી પિતૃદેવ તૃપ્ત થશે, તેના વંશજોને શુભ આશીષ આપશે. મકર સંક્રાંતિનો દિવસ એટલે ભગવાન સૂર્યનારાયણની પૂજા પાઠ સ્તુતિ મંત્ર કરવાનો દિવસ. આથી સવારે ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવ્યા પછી સૂર્ય મંત્ર અને સ્તુતિનો પાઠ કરવો. આ પાઠ સાથે શક્તિ, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને સન્માનની કામના સાથે કરવી. સૂર્યની મૂર્તિ સામે કે સૂર્યનું ધ્યાન કરતી વખતે ઘરના મંદિરમાં ધૂપ દીપ પ્રગટાવો. આ દિવસે સૂર્યને લગતી વસ્તુઓ જેમ કે ત્રાંબાના વાસણ, પીળા કે લાલ રંગના વસ્ત્ર, ઘઉં, ગોળ, માણિક્ય, લાલ ચંદન વગેરેનું દાન કરવું. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન તેના પુત્રના ઘરે જાય છે. તેનો પુત્ર એટલે શનિદેવ. આથી આ દિવસ એટલે પિતા પુત્રના મિલનનું પ્રતીક છે. આ વર્ષે ઉત્તરાયણ શનિવારના દિવસે આવે છે. આથી આ દિવસનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. આથી આ દિવસે ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચોખા એ ચંદ્રમા તેમજ કાળી અડદની દાળ એ શનિદેવનું પ્રતીક છે. આથી મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સુધરે છે. મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળના લાડુ બનાવી તેનું દાન કરી અને ખાવાની પરંપરા છે. કારણ કે તલ એ શનિદેવનું પ્રતીક છે અને ગોળ એ સૂર્યદેવનું પ્રતીક છે. આ દિવસ એટલે પિતા અને પુત્રના મિલનનો દિવસ છે. આથી આ દિવસે તલ ગોળના લાડુ બનાવી અને ખાવાની પરંપરા છે. મકર સંક્રાંતિનો દિવસ એટલે દાન પુણ્ય કરવાનો દિવસ. આથી આ દિવસે કોઈ જરૂરતમંદ વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને ખાલી હાથે ન જવા દેવા. યથાશક્તિ રોકડ રકમ અથવા જરૂરી ચીજવસ્તુ જરૂર આપવી. આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે, તમારા ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રાખશે. મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠવું, સ્નાન કરતી વખતે બધા જ પવિત્ર તીર્થો અને નદીઓના નામનો જપ કરવો. તેનાથી ઘરે જ તીર્થ સ્નાનનું પુણ્યફળ પ્રાપ્ત થશે. સ્નાન કર્યા બાદ ત્રાંબાના લોટામાં લાલ ફૂલ ચોખા નાખી સૂર્યને જળ ચઢાવવું. આ સમયે સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમઃનો 108 વાર જપ કરવો. આ દિવસે તુલસીને જળ ચઢાવવું, તેમની પરિક્રમા કરવી. મંદિરમાં જઈ ગોળ અને કાળા તલનું દાન કરવું. ભગવાનને તલ ગોળના લાડુનો ભોગ ધરાવો અને ભક્તોમાં પ્રસાદ વહેંચવો. શિવ મંદિરે જઈ શિવલિંગ પર કાળા તલ ચઢાવી જળ અર્પણ કરવું તથા ઓમ સામ સદા શિવાય નમઃ આ મંત્રનો જપ. આ વર્ષે ઉત્તરાયણ શનિવાર અને રવિવાર એમ બે દિવસ આવે છે, તો રવિવાર એ સૂર્યપૂજન માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. અગ્નિપુરાણમાં કહ્યું છે કે જ્યારે મકર સંક્રાંતિ રવિવારના દિવસે આવતી હોય તો એ દિવસે ભગવાન સૂર્યનારાયણ અને શિવજીની પૂજા એક સાથે કરવાથી બાળકોની લાંબી આયુષ્ય વધે છે, બુદ્ધિ અને ચાતુર્યમાં વધારો થાય છે. તો આવા દરેક કાર્યો મકર સંક્રાંતિના દિવસે કરવાથી ભગવાન સૂર્યનારાયણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે, ભાગ્યનો ઉદય થાય છે, માતા લક્ષ્મી અપાર કૃપા વરસાવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં મકર સંક્રાંતિના દિવસે કરવાના ઉપાયો તથા મંત્ર જાપ જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સૂર્યદેવ, જય લક્ષ્મી માતા જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.